नमस्कार, आपनी साथे हूं छु विधाता। महत्वना समाचार थी शुरुआत। आज थी समग्र राज्य में विशेष हेलमेट ड्राइव शुरू थनारी छे। 20 सप्टेम्बर सुधी चालशे विशेष ड्राइव। हेलमेट न पहेरनार पासे थी दंड वसूलवामां आवशे, तो मास्क बाद हवे हेलमेट ड्राइव शुरू थनारी छे। तो आज थी ज आ विशेष कार्यवाही शुरू थवा जई रही छे। उल्लेखनीय छे के मार्ग अकस्मात वधी रह्या छे, जेने जोता फरी एकवार वाहन चालको द्विचक्रीय वाहन चालको हेलमेट पहेरे ते फरजियात करवामां आवशे, अने ते माटे ज खास ड्राइव करवामां आवी रही छे, जे आजथी ज शुरू थवा जई रही छे। 20 सप्टेम्बर सुधी विशेष ड्राइव चालशे। हेलमेट न पहेरनार वाहन चालको पासेथी दंड वसूलाशे। कपड़वंजना रमोसड़ी गाम पासे जमीन मामले फायरिंगनी घटना बनी। जमीनना कब्जा बाबते 3 राउंड फायरिंग थयुं। कब्जेदारों अने दस्तावेज करनार लोको वच्चे घर्षण सर्जायुं। घर्षण में 3 लोको इजाग्रस्त थया छे, तो सिक्युरिटी गार्डे फायरिंग कर्यानी चर्चा थई रही छे। 20 लोकोनुं टोळुं आव्युं हतुं जमीनो कब्जो लेवा, त्यारे हालना कब्जेदारों अने आवनार लोको वच्चे घर्षण थयुं। 80 वीघा जमीनना कब्जा बाबते विवाद सर्जायो छे अने ते मामले फायरिंग थयुं छे। आ अंगेनी जाण थता पोलीस पण आ मामले तपास करी रही छे। तो जमीनना कब्जा बाबते 3 राउंड फायरिंग करवामां आव्युं छे। कब्जेदार अने दस्तावेज करनार लोको वच्चे घर्षण सर्जायुं हतुं। रमोसड़ी पासे जमीन मामले फायरिंगनी घटना बनी छे, तो हालमां पोलीसे पण वधु तपास अने पूछपरछ शुरू करी छे। माहिती आपशे संवाददाता जनक जागीरदार। जनक, फायरिंगनी घटना बनी छे, 3 राउंड फायरिंग करवामां आव्युं हतुं, शुं वधु अपडेट छे हालमां? જી વિધાતા, ગઈકાલે ખેડા જિલ્લાનો કપડવંજ તાલુકાનો ગ્રામીણ વિસ્તાર રમોસડી ગામ છે, ત્યાં ઘણા સમયથી જમીનનો વિવાદ બે જૂથો વચ્ચે ચાલી રહ્યો છે, અને એ સંદર્ભે ગઈકાલે જે જમીનનો જે વિવાદ છે, 80 વીઘા જમીન છે, ત્યાં કબજેદાર એટલે કે હાલ જે જમીનનો જે ભોગવટો જેની પાસે છે અને વેચાણ લેનાર એ બંને જે જૂથો વચ્ચે બહુ મોટી જોતરામણ થઈ હતી। લગભગ 25-30 માણસો ભેગા થઈ અને એમાં એક જૂથના લોકોએ બીજા જૂથના લોકો પર ફાયરિંગ કર્યું હતું, જેના કારણે લગભગ 3-1 લોકોને ઈજા પહોંચી હતી, જેઓને કપડવંજ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જોકે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ પરિસ્થિતિ વણસતા કપડવંજ ગ્રામ્ય પોલીસ ત્યાં પહોંચી હતી અને કપડવંજ ગ્રામ્ય પોલીસે સમગ્ર મામલો સંભાળેલો છે। હાલ અમારી પાસે જે માહિતી છે એ પ્રમાણે લગભગ 10-12 લોકો સામે પોલીસે સામસામે ક્રોસ ફરિયાદ નોંધી છે। જી જનક, એવી પણ ચર્ચા થઈ રહી છે કે સિક્યુરિટી ગાર્ડ તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું, તે મામલે પોલીસ તરફથી શું કાર્યવાહી અને તપાસમાં શું બહાર આવી રહ્યું છે? જી ચોક્કસ, ત્યાં એ જમીનના જે હાલ જેની પાસે કબજો છે તેમનો સિક્યુરિટી ગાર્ડ ત્યાં હતો। પરિસ્થિતિ વણસતા જે સામેનો જે પક્ષ છે, જેમણે જમીનનો દસ્તાવેજ કર્યો છે, એ લોકો તરફથી જે ખાનગી હુમલો કરવામાં આવ્યો હતો આ સિક્યુરિટી ગાર્ડ પર જમીનનો કબજો લેવા માટે, ત્યારે સિક્યુરિટી ગાર્ડે પણ ફાયરિંગ કર્યું હતું। અને હાલ પોલીસે સિક્યુરિટી ગાર્ડે કેમ ફાયરિંગ કર્યું, સિક્યુરિટી ગાર્ડની પણ પોલીસે અટક કરી છે, સિક્યુરિટી ગાર્ડે ફાયરિંગ કેમ કર્યું તેના કારણો પણ જાણી રહી છે। ટૂંકમાં બંને પક્ષો સામસામે થઈ અને પોલીસે 12થી બી વધુ લોકો સામે ગુનો નોંધ્યો છે રાયોટિંગની કલમ હેઠળ। જી જનક, આભાર તમામ માહિતી બદલ। ભરૂચનો વતની સાઉથ આફ્રિકામાં લૂંટાયો છે। ભરૂચ જિલ્લાના પાલેજ નજીક આવેલ સાંસ્ત્રોડ ગામના વતની સાઉથ આફ્રિકા રહે છે અને તેઓ 12માંથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે 4-5 લૂંટારૂ કારમાં આવ્યા અને બંદૂકની અણીએ લૂંટ કરી। જોકે લૂંટની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ, તો કારમાં આવ્યા હતા લૂંટારૂ અને ઘટનાને અંજામ આપ્યો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તો ભરૂચના વતની સાઉથ આફ્રિકામાં લૂંટાયો હોવાની ઘટના બની છે। કારમાં આવ્યા હતા લૂંટારૂઓ અને ત્યારબાદ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો। રાજ્યમાં હવે વરસાદની શક્યતા નહીવત છે। ગાંધીનગરમાં વેધર વોચ ગ્રુપની બેઠક મળી હતી, જેમાં રાહત નિયામકે કહ્યું છે કે રાજ્ય પર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય નથી, તેથી આગામી સમયમાં વરસાદની શક્યતાઓ નહીવત છે।